જેના અંદર પુરુષવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, નશ્વર સર્વનામ આપણે ભણી ગયા છીએ. આજે આપણે આગળ વધવાના છીએ જેમાં એક પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ એટલે કે જ્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે આપણે કંઈક શબ્દ મૂકીશું પ્રશ્ન પૂછવા માટે, તો એ શબ્દને આપણે પ્રશ્નવાચક સર્વનામ તરીકે છે. પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદોને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીએ છીએ. શું કીધું? કે પ્રશ્ન પૂછવા માટે, શું કીધું? પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા જે પદો છે, જે શબ્દો છે, તેને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીએ છીએ. જો આપણે આ સર્વનામને ઓળખવા માટે આપણે એક ખ્યાલ રાખવા માટે પ્રશ્નની પાછળ પ્રશ્ન ચિહ્ન મૂક્યો હોય એટલે એ પ્રશ્નવાચક સર્વનામ છે એવું ઓળખવા માટે, તો એને કયા કેવા શબ્દો પર મૂકીએ તો પ્રશ્ન બને એ આપણને બધાને ખબર છે. તો કોણ, ક્યારે, શું, કેમ, આવા જે શબ્દો જે છે બધાને કેવા પૂછે છે? પ્રશ્નવાચક સર્વનામના પ્રશ્નો છે. એટલા માટે કીધું કે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા પદોને પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ જેમ કે કોણ, શું, કયું વગેરે. આપણે રાષ્ટ્રધ્વજ છે એવું જવાબ છે, પણ એના પ્રશ્ન કરો તો કોનો ધ્વજ, એ જો કોનો જે શબ્દ છે એ શું બતાવે છે? પ્રશ્ન સૂચક પદ બતાવે છે. આ બે પ્રશ્નવાચક સર્વનામ છે એટલે કે આ ઓરડામાં કોણ ફરે છે તો મિત્રો આની અંદર તમે ગોતો તો કે આની અંદર આપણું પ્રશ્નવાચક કેવું પદ મૂકેલું છે, તો આપણને બધા જેને ખબર પડે કે અહીંયા જે કોણ પદ મૂકેલું છે, શબ્દ મૂકેલું છે, એ પ્રશ્નવાચક સર્વનામ પદ છે. ત્યાં આ ઓરડામાં કોણ ફરે છે, આ કોણ ફરે છે, ત્યાં જો કોઈ વ્યક્તિ ફરતો હોય તો એનું નામ લખીને આપણું પ્રશ્નવાચક નીકળી જાય. તો અહીંયા આપણે જે કોણ પદ મૂક્યું છે એના કારણે પ્રશ્નવાચક બન્યું, એટલા માટે પ્રશ્નવાચક સર્વનામ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો કે બીજું એક ઉદાહરણ છે કે એની અંદર તમે વાંચો કે તમે કયું ગીત પસંદ કરશો. હવે તમે આ જે હું અત્યારે બોલો એની અંદર પહેલું પ્રશ્નવાચક છે પદ છે એ ગોતો, તો એ પ્રશ્નવાચક સર્વનામ જે છે એ ગોતો, તો તમને ઉદાહરણ ખબર પડી કે કયું છે એ પ્રશ્નવાચક સર્વનામ છે. આગળ જઈએ સ્વવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ ની અંદર તમને બધા જ કે પ્રશ્નવાચક સર્વનામ એટલે કે પ્રશ્ન પૂછવા માટે અથવા પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જે પદો છે, જે શબ્દો છે, એને આપણે પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉદાહરણ પણ આપણે જોયું કે આ ઓરડામાં કોણ ફરે છે, એવી જ રીતે બીજું આપણે જોયું કે તમે કયું ગીત પસંદ કરશો. આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે જે છે ઉદાહરણ પ્રશ્ન ઉદાહરણ એક અને ઉદાહરણ જે બે છે એની અંદર આપણે જોઈએ છીએ કે કોણ અને કઈ એ શબ્દો દ્વારા પ્રશ્ન સૂચક ચિહ્ન જે છે એ મૂકવા મળશે. એને એ કોણ અને કઈ એ શું બતાવશે? પ્રશ્નવાચક સર્વનામ બતાવે છે. હવે આપણે બીજા જે બીજો પ્રકાર છે તેના ઉપર જઈએ. સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામ એટલે શું? તો સાવશે સ્વ એટલે પોતે, પોતાના માટે જે શબ્દ વાપરવામાં આવે છે તેના આપણે સ્વવાચક સર્વનામ કહીએ છીએ. તમને એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ પોતાના માટે તો પુરુષવાચક સર્વનામ પણ હતું, તો અહીંયા પણ પુરુષવાચક સર્વનામ એટલે કે પ્રથમ પુરુષ જે વ્યક્તિ પ્રથમ પુરુષ સર્વનામ છે એની સાથે જોડાયેલું આ એક સ્વરૂપ છે એ સ્વવાચક સર્વનામ. એટલે પોતાના માટે જે શબ્દ વાપરવામાં આવશે તેને આપણે સ્વવાચક સર્વનામ તરીકે પણ કહીએ છીએ. જેમ કે પોતે, પંડિત, જાતે જે શબ્દ મૂક્યો એ બધા શું કરે છે? સ્વવાચક. પોતાના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ સ્વ માટે, સ્વ એટલે પોતે, પોતાના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ તેને આપણે સ્વવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાયેલું તેને પોતાનું ગુણ આવે છે. પુરુષવાચક
સર્વનામ સાથે પ્રથમ પુરુષ શું કીધું જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય છે જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાયને પોતાને ઓળખ આપે તેને આપણે સ્વવાચક સર્વનામ કહીએ છીએ જે પોતાની જાતને ઓળખ આપે છે તેને આપણે સ્વવાચક સર્વનામ કહીએ છીએ જોઈએ તેના ઉદાહરણ અંદર એની અંદર કેવા કેવા શબ્દો આવે છે કે જાતે પંડે કોઈ આવા પણ ઘણા બધા શબ્દો આવે જેની અંદર બે ઉદાહરણો આપણે મૂકેલા છે જોઈએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હવે અહીં પોતાનું કામ જે છે એ જાતે જ કરવું જોઈએ અહીંયા એક શબ્દ આવ્યો કે જાતે એટલે પોત સ્વ એમ કોઈ બીજું કરવાનું આવવાનું નથી માં તો આપણે થાળી પીયા કરી જમવાની થાળી આપણને આપી શકે કોઈ તો આપણે જાતે મોડાવી નથી હલો માં કોઈ પણ મોડાવી નથી દીધો પણ એને ચાપવા માટે પાક મોડો આપણે જાતે જ ચલાવવો પડે સૂચક
સૂચવતા કરીને આપણે સકારવાચક સ્થાન વાચક સર્વનામ તરીકે ઓળખી છીએ. એવા કે ઉદાહરણ તમે જાણો કે આ ઉપરના ઉદાહરણો તમે તમારા લખી શકો. પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. પરીક્ષાની અંદર તમારે આવું વાક્ય પૂછ્યું હોય તો એની અંદર તમને કહેવામાં આવે કે આની અંદર કયું સર્વનામ રહેલું છે તો તમારે એનો સર્વનામ અલગ કરી અને એનો પ્રકાર લખવાનો રહેશે. હવે આપણે આગળ જઈએ. સમયવાચક સર્વનામ જ્યારે કોઈ સમયની સૂચના કરવામાં આવે, સૂચક બતાવવામાં આવતો હોય અને બતાવવા માટે કોઈ શબ્દો કોઈ પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય મૂકવામાં આવ્યું હોય તેને આપણે સમયવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ સમયને બતાવવા માટે જે પદનો ઉપયોગ થાય છે તેને આપણે સમયવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. બધા જ મિત્રો પકડી ગઈ ને કે સમય એટલે શું? સમય જેને આપણે ટાઈમ કહીએ છીએ વગેરે જેવા શબ્દો છે. આ બધા જ શબ્દો સમય બતાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અત્યારે ને અત્યારે તમે મારા ઘરે આવો. અત્યારે ને અત્યારે જે શબ્દ છે એટલે ખબર અત્યારે અભી હાલ એ જે અત્યારે જે શબ્દ છે એ શું બતાવે છે? સમય બતાવે છે. એના માટે તે સમયવાચક સર્વનામ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે હાલમાં હાલમાં કોરોના કાળ વકરી રહ્યું છે. હાલમાં જે શબ્દ આવ્યો છે એ શું બતાવે છે? સમય બતાવે છે. એટલા માટે સમયવાચક સર્વનામ છે એવું આપણે કહી શકીએ. હાલમાં એવી જ રીતે હમણાં હમણાં કશું ભૂલી શકાય તેમ નથી આવું વાક્ય મૂકેલું છે. પણ અહીંયા જે હમણાં જે શબ્દ છે એ શું બતાવે છે? સમયવાચક સર્વનામ બતાવે છે. એવી જ રીતે ક્યારે બધું ઘણા બધા શબ્દો છે જે સમય બતાવતા હોય છે તો સમયવાચક સર્વનામ એટલે શું? સમયવાચક સર્વનામ એટલે કે જ્યારે કોઈ સમયને બતાવવા માટે જે પદનો ઉપયોગ થાય છે તેને આપણે સમયવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે બીજો આગળનો એક પ્રકાર જોઈએ જેને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. જેની કોઈ નિશ્ચિતતા ન હોય, કોઈ નિશ્ચિત હોય જ નહીં, અનિશ્ચિત હોય એને આપણે અનિશ્ચિત સર્વનામ કહીએ છીએ. જે સર્વનામમાંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવતો ન હોય તેને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખીએ છીએ. શું કીધું? કે જે સર્વનામમાંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી. આટલું યાદ રાખવાનું છે. જે વ્યક્તિ કે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો ન હોય તેને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખીએ છીએ. જેમ કે કોઈ, ક્યાંય, કંઈ, હરે, પ્રત્યેક, અમુક, ફલાણા વગેરે જેવા શબ્દો છે એ શું બતાવે છે? અનિશ્ચિતતા બતાવે છે. અનિશ્ચિત સર્વનામના વાક્યો ઘણો બતાવે છે. જોઈએ આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે તમે કંઈ કહેશો. હવે અહીંયા કહેવું શું કહેવાનું છે કેવું નથી કે તમે આજ કહી જોયું નથી કહેવું. અનિશ્ચિત શું કહેવું છે એ નક્કી જ નથી. એટલે સામેવાળા વ્યક્તિને એવું કહેશે કે તમે કંઈ કહેશો તો અહીંયા જે કાંઈ જે છે એ નિશ્ચિત નથી કે શું કહેવાના છે. અનિશ્ચિત છે એટલા માટે અનિશ્ચિત સર્વનામ છે એવું આપણે કહી શકાય. એ જ રીતે તરીકે વાક્યની અંદર તમે જાતે તમને ખબર પડી ગઈ છે કે આની અંદર કઈ જગ્યાએ અનિશ્ચિત સર્વનામ મૂક્યું છે. આપણને બધા જ કહેવાનું કે તે કાંઈ ગુમાયું હોય એમ લાગે છે તો અહીંયા છે કાંઈક જે પદ મૂક્યું છે જે શબ્દ મૂક્યું છે તે અનિશ્ચિત સર્વનામ છે એવું આપણે કહી શકીએ. હવે આપણે તમને બધા જ કહેવાનું કે અનિશ્ચિત સર્વનામ એટલે શું? સાવશે સર્વનામનો એક પ્રકાર છે જેની અંદર નિશ્ચિતતા ન હોય, અનિશ્ચિત હોય. કોઈ ચોક્કસ પદાર્થ વ્યક્તિ ની અનિશ્ચિતતા દર્શાવતો કોઈ અર્થનો સૂચવતો ન હોય તેવા પદોને આપણે એવા શબ્દોને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખીએ છીએ. તેની અંદર અહીંયા સંદો પણ મૂક્યા છે અને ઉદાહરણો પણ તમે જોઈ શકો છો.
જે કંઈ ભણ્યા છીએ એના ઉપર થોડો દ્રષ્ટિપાત કરીએ, પછી આપણે થોડા પ્રશ્નોમાં જઈએ. તો કે પ્રશ્નવાચક સર્વનામ એટલે શું? તો કે પ્રશ્નવાચક સર્વનામ એટલે કે પ્રશ્ન સૂચવતા, પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જે પદો છે, જે શબ્દો છે, તેને આપણે પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર જેમ કે કોણ, શું, કયું વગેરે આ ઓરડામાં કોણ ફરે છે, તો અહીંયા જે કોણ છે એવી રીતે તમે કયું મિત્ર પસંદ કરશો, અહીંયા જે કયું છે કોણ અને કયું જે ઉદાહરણ કર્યું છે શું બતાવશે, પ્રશ્નવાચક સર્વનામ બનાવે છે. તો પરીક્ષાની અંદર આવું પાંખું મૂકેલું હોય અને અહીંયા તમને એવું પૂછવામાં આવે કે આની અંદર રહેલું સર્વનામ શોધીને લખો, સર્વનામ શોધીને લખવાનું અને એવું પણ કહેવામાં આવે કે સર્વનામ શોધીને લખો અને તેનો પ્રકાર પણ દર્શાવો. તો તમારે એની અંદર કેવું છે, સર્વનામ છે એના અલગ તારવી અને એનો પ્રકાર તમારે લખવાનો રહેશે. અથવા તમને એ બંધન બાંધી દીધું હોય કે ફલાણું સર્વનામ લખાવો, એટલે પુરુષવાચક સર્વનામ લખાવો, પ્રશ્નવાચક સર્વનામ લખાવો, તો એ તમારે બોલવાનું રહેશે. સ્વવાચક સર્વનામ શું એટલે પોતાની જાત માટે, પોતાના માટે છે. પુરુષવાચક સર્વનામ સાથે કયું જઈને પોતાની જાતને ઓળખાવવા માટે જે શબ્દ જે પદનો ઉપયોગ કરી શકે એના માટે સ્વવાચક સર્વનામ કહેવાય છે. જેમાં કે જાતે, પને, પોતે એવી રીતે બે ઉદાહરણો પણ આપણે મૂકેલા છે કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ, એવી રીતે મેં પોતે આ કામ કર્યું છે. અને જે જાતે અને પોતે જે શબ્દ છે એ શું બતાવે છે, એક સ્વવાચક સર્વનામ બનાવે છે. એવી રીતે અહીં સ્તર અને સ્થાનવાચક સર્વનામની અંદર પણ એક સ્થાન વિસ્તાર બધા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે તે પદનો ઉપયોગ થાય છે. એટલે સ્તરવાચક સર્વનામ સ્થાનવાચક સર્વનામની અંદર હોય છે. તમે ત્યાં જઈને ઊભા રહો ત્યાં, એવી રીતે અહીં આવો ને અહીં, એ બે પદો પણ છે સ્તર સ્થાનવાચક સર્વનામ. હવે આપણે આગળ છીએ સમયવાચક સર્વનામ. સમયવાચક સર્વનામ એટલે કે જ્યારે કોઈ સમયને બતાવવા માટે જે પદો કે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સમયવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. અત્યારે, હાલમાં, હમણાં, ક્યારે વગેરે જેવા શબ્દો આપણે એના ઉદાહરણ પણ આપણે સમજ્યા કે અત્યારે ને અત્યારે તમે અભી હાલ અહીંયા આવો એવા શબ્દો આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે એ જે અભી હાલ અત્યારે જે શબ્દો છે હમણાં જે છે એ બધા શબ્દો શું બતાવશે, સમય બતાવશે. અને સમયવાચક સર્વનામ ઓળખીએ છીએ. અનિશ્ચિત સર્વનામ જેની અંદર ચોક્કસ વ્યક્તિ પદાર્થની અંદર રહેલો જે અર્થ છે એ સૂચવાતો ના હોય, એટલે કે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી, તેને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર આપણે હોય કાંઈ એ જ રીતે હરે, પ્રત્યેક, અમુક, ફલાન વગેરે જેવા શબ્દો આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખીએ છીએ. તેના આપણે બે ઉદાહરણો પણ જોઈએ. તમે કાંઈ કહેશો એની અંદર કાંઈ એવી રીતે બીજા ઉદાહરણ જોઈએ કે કાંઈક ગુમાવ્યું હોય એવું લાગે છે. અહીંયા જે કાંઈક છે ઓલા પહેલાં ઉદાહરણની અંદર કાંઈ છે એ બધા શબ્દો શું બતાવશે, અનિશ્ચિતતા બતાવે છે. તો તમને બધા જ ને સર્વનામ શું છે, સર્વનામના પ્રકારો, સર્વનામની આ જે પ્રકારો છે એના વિશેની સમજૂતી તમે બધા જ મળો. હવે તમે સર્વનામ ઓળખી શકો, વિધાનમાં હોય વિધાનની અંદર તમે સર્વનામ ઓળખી અને તેનો પ્રકાર પણ તમે લખી શકો. તો અહીંયા મેં થોડા પાંચેક જેવા વિધાનો લખું છું, વાક્ય મૂકેલા છે એની અંદર. એક સર્વનામ નીચે આપણે અંડરલાઈન કરેલું છે, એ અંડરલાઈન કરેલું જે સર્વનામ છે કયા પ્રકારનું છે તમારે કહેવાનું રહેશે. તો અહીંયા પિતાજી પોતે મને માસે એવો ભય તો ન જ હતો. અહીંયા જે પોતે જે છે એ પોતે શબ્દ શેમાં આવતો હતો, કયા પ્રકારમાં આવતો હતો, તો આપણને બધા જ ને ખબર છે કે એ પોતે છે એ પુરુષવાચક સર્વનામમાં આવતો. એવી રીતે આપણ સુતા એક સાથે તને સાંભળે, અહીં આપણે સ્વર રાખશું. હવે આપણ સુતા, જે આપણ સુતા એની અંદર આપણ જે છે એટલે કે આપણે, તો એ પુરુષવાચક સર્વનામમાં આવશે. હવે બાકીમાં આપણે જે જે પડકાર છે
મંદિર અભૂજ રહેશે છે અને એની નીચે જે અંડરલાઈન મૂકેલી છે તે કેવો પ્રકાર છે, કેવો પ્રકારનું સર્વનામ છે, તો એ બધા છે અને દર્શાવે છે તમારી આપણે દર્શક સર્વનામ તરીકે આપણે ઓળખીએ દર્શક સર્વનામ. એક રીતે ચોથું જે છે પણ ક્યાંય મુક્તિને નામે આપશો સૌથી મળે તેમ કરજો, આશરો મળે એમ તમે કરજો. તો અહીંયા કોણ ક્યાંય મુક્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો. એવી રીતે પાંચમો ક્યારે કામ કર્યું, કામ કર્યું ગોરાણીએ તને સાંભળે. આ જે બે ચોથો અને પાંચમો જે છે એ તમારી જાતે એનો પ્રકાર તમારે નોટબુકની અંદર લખવો. અસ્તુ.